જય દ્વારકાધીશ ડાયરા ને વેલકમ ટુ અનધર બ્લોગ. ધુલા શેઠ ની હવાર હવાર માં આપણો કામ ધંધો કઈ છે નહીં, અહીંયા બે જવાનું, મોબાઈલ ચાલુ કરી દેવાનો. મારો ભાઈ, અમે ખેડૂત માણસ છીએ, અમારે કામ ન ખૂટે. આ તો સવારમાં 5 મિનિટ હવાણ કરીએ ને મન રાજી રહે, આખો દેહ નીકળી જાય. હું કેવું ધુલા? હા, એવું નથી. એવું છે ભાઈ, આ છે નડ્યો. તું આમ તો આમ દિલથી કહી દે, ધુલા શેઠની દુકાનેથી આવી જશે પાછા ઓન ડ્યુટી, સમજી જા. હા, તો અત્યારે ઓર્ગેનિક ખેતીનું કામ હાલે છે, મતલબ કે આ ધૂળ હોય ને એ બધી ખેતીમાં નાખીને એટલે ધૂળ થોડીક ફરી જાય, ફરી જાય ને એટલે ઉપજ હારી આવે. ઉપજ હારી આવે ને ટપ્પાને ઓળખો? કટપ્પા બતાવો હમણાં તમને. હાલો, પહેલાં સા પીવો. હાલો, સોરી, આની મોજ અલગ છે ભાઈ. અય કટપ્પા, અય કટપ્પા, એમાં નાખશો ન્યા નાખશો ફેરા મનીષ આવી જો, જોઈ લો ટ્રેક્ટર. આપ મળ્યો છે પાછો આમાં, જો જેસીબીમાં બિસાકડો આવી ગયો છે. એ રહ્યો જીવે છે ઓજી. હાલે આ બાજુ ને ઘા કરતા હો. આ કોણ છે હિતેશભાઈ? આ કીર્તિદાન ગઢવી અને નરેશ કનોડિયા. સસ્તા છે બે એમ. એના વાળા કેપા હોય ને એમાં એમાં આ નરેશ કનોડિયાના વાળા કેપા હોય તો ભારત દેશનું લેણું ભરાઈ જાય. ભારત. હા, એના આ સસ્તો કીર્તિદાન ગઢવી અને આ સસ્તા સસ્તા નામ તો બીજું છે, પણ આપણે એને ઓળખે છે બધા નરેશ કનોડિયા. ઓલો પાણી બે દી એમ રાખ્યા હોય ને પછી એમ ભૂલીને જાવે ને. સસ્તા નરેશ કનોડિયા, સસ્તા નરેશ કનોડિયા, સસ્તા કીર્તિદાન ગઢવી. કીર્તિદાન ફેરા નાખી દીધા છે, હવે અત્યારે પૂરું થઈ ગયું છે કામ, પાછું કાલ ચાલુ થઈ જાય. તો હવે આ બ્લોગને અહીંયા જ પૂરો કરી દઈ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરી દેજો ને મારો ભાઈ.